લો છો એફઆઈઆર નોંધાવવાની ધન્યવાદ મીનાબેન ને મુદ્દા ઉપર એક સ્પષ્ટીકરણ આપે આપ્યું સવાલ છે કે જનરલાઈઝ એક મુદ્દો હતો આપણી એનજીઓને લગતી અમે લોકો વાકેફ છીએ અને આપણી એનજીઓ કામગીરી કરે છે પણ ગ્રાસરૂટમાં ગામડા બાજે સરકાર નથી કરી શકતી એક આવી એનજીઓ કરતી હોય છે એની પણ ના નહીં જે સો કોલ્ડ એનજીઓની વાત છે એના સંદર્ભમાં આ સવાલ જે સુષ્માજીએ પૂછ્યું હતું એમનું કહેવું હતું કે દાખલારૂપ કાર્યવાહી નથી થતી આવવા માટે આવા મવાલીઓ બેફામ બને છે છૂટો દોર મળી જાય છે એમની સામે ચોક્કસ કાર્યવાહી કરે સુષ્માજી એવું નથી લાગતું કે આપણે ગુજરાત સલામત છે રાતના બે વાગે પણ સડક ઉપરથી પસાર થવું હવે કોઈપણ સ્ત્રી એની એ સુરક્ષિત હોય છે એ બધી વાતો ભૂતકાળ થતી ગઈ છે અને આ પ્રકારની હોસ્ટેલમાં જે ઘટના બની જે મીનાબેને જવાબદારી લીધી વન ઝીરો નાઇન વનને હું પૂછીશ રુજાનજી આપણે હું પૂછું છું હું આપણે નંબરથી બોલા જેમ પેલા બક્કલ નંબર હોય છે એ રીતે હું આપણે વન ઝીરો નાઇન વનની હેલ્પલાઇનથી બોલાવું છું રુજાનજી મારો સવાલ એ છે કે તમારી જવાબદારી વન ઝીરો નાઇન વન ઉપર એક આવે છે એક આપ સ્પર્શતા કરી કે આપ એનજીઓ નથી અને આપનો આ સોફ્ટવેર છે આપણે આ રીતે મદદ કરવા માટે નાની સુરક્ષા માટે આપે એક યોગદાન આપી છે અને આ રીતે યોગદાન આપી શકાય છે સમાજ માટે એ પણ આપણે પુરવાર કર્યું છે પણ હવે આ વાગા આપણે દૂર કરીએ આ મોરા દૂર કરીએ એક મહિલા તરીકે હું આપને પૂછું છું મીનાબેને કીધું કે હું એફઆઈઆર નોંધાવાઈશ વન જીરો નાઇન વન પોલીસ સાથે કનેક્ટેડ છે પોલીસ અધિકારીઓ સાથે આપ સંપર્કમાં આવશો કમસે કમ એક અવાજ ઉઠાવીને એક વાત કરીને કારણ કે રૂજાનથી વાત કરશે ને એટલે વાતનું વજન પણ પડશે જે રીતે મીનાબેન એડવોકેટ છે એમનું પોતાનું એક જાણીતા ધારાશાસ્ત્રી છે એમનું વજન પડશે માપ પણ કમસે કમ આ યુવતીની હિંમતને માત્ર અહીં બેઠા બેઠા આપણે દાદ આપીએ કે એની બહાદુરી માટે આપણે બહુ સારું કર્યું કમસે કમ એક પ્રતિજ્ઞા લો કે આ છોકરીને ન્યાય અપાવીશ એફઆઈઆર ફાડવા માટે પોલીસને ફરજ પડીશ અને જેને પોલીસ અધિકારી એફઆઈઆર નથી ફાડી એની સામે કાર્યવાહી કરવા માટે મારા તમામ જે સંપર્કો છે મારી જે વર્ગ છે એનો ઉપયોગ કરીને પણ હું પ્રયત્ન કરશ એટલું તો આપણી જે અપેક્ષા રખાય

વસ્તુ એવી છે કે આ તો પોલીસે નોંધવી જ પડે પોલીસ ફરિયાદ નોંધવાની ના ના જ પાડી છે એટલે હવે આમાં કોઈ બન્યો છે એનાથી થોડા ડગલા દૂર જ પોલીસ ઊભી રહે છે તો અત્યાર સુધી શું આપણ લોકલ પબ્લિકને ખબર છે કે ત્યાં આવા કિસ્સા બને છે તો શું પોલીસને નહીં ખબર હોય પોલીસની નૈતિક જવાબદારી ના આઈ એમાં બધી નૈતિક જવાબદારી છે પણ આ જ્યારે આવા પ્રકારની જ્યારે આ નૈતિક જવાબદારી સ્વીકારાતી નથી ત્યારે એને ફરજ પાડવી જોઈએ એટલે રુજાનજી હેલ્પલાઇન જોડે તો જ પોલીસની નૈતિક જવાબદારી હવે આમાં કોઈ આગળ કહેવા જેવું છે જ નહીં મને બીજો પોઈન્ટ કહેવા દો સાહેબ આ તો એક્સેપ્ટ કરી નાખ્યું મે કહ્યું કે હા હું કરીશ પડી ગઈ વાત ને આવું થાય છે ચલો તો તમારી ત્યાં પણ ખબર હશે ને મેડમ તમને તો ખબર હોવી જ જોઈએ જો આપણે રો રાહદારી છે જો લોકલ પબ્લિક ને ખબર હોય કે અહીંયા વર્કિંગ વુમેન હોસ્ટેલ આવેલી છે અને આવું કંઈક બને છે તો તમને ક્યાંક ને ક્યાંક તો માહિતી મળી હશે તો તમે તમારી નૈતિક જવાબદારી સમજીને કેમ તમે ત્યાં ના ગયા કેમ વિઝિટ ના કરી તમે ત્યાં સુષમા બેન જે ચર્ચા છે રુજાનજી એક મિનિટ આમાં ક્યાંક સમજ થાય છે કારણ કે આમાં તો ન્યાય આપવાની વાત બાજુ પર રહી અને ડિફરન્સીસ બી મૂળ મુદ્દો એ છે કે આ યુવતી

હેલ્પલાઇન સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓ અને આપ જેવા લોકોએ પણ મુલાકાત લઈને સાચી કેફિયત જાણવાની કોશિશ કરવી જોઈએ એટલી નાનકડી અપેક્ષા સાથે મોટી અપેક્ષા નથી વ્યક્ત કરી બહુ જ નાનકડી તનકડા જેટલી અપેક્ષા વ્યક્ત કરીને અહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ આ હતી આજની વાત ઝીરોઅવરમાં એક સંવેદનશીલ કિસ્સશીલ અમે વાત લઈને આપની સમક્ષ આવ્યા એક નાનકડી અપેક્ષા કે આ યુવતીએ હિંમત બતાવી અને લોકો સમક્ષ જઈને વાત કરી કેમેરા સામે બોલી પરંતુ યુવતીઓ હજુ પણ સુરક્ષિત અમદાવાદ જેવા શહેરમાં નથી જ્યારે એક રાજ્યના મુખ્યમંત્રી મહિલા છે ત્યારે આ વાત ખૂબ ધ્યાન દોર આ ધ્યાન દોરે છે અહીં ચર્ચાનું સમાપન કરીએ ચર્ચામાં ભાગ લેવા માટે મીનાબેન અને રુજાનજી બંનેનો ખૂબ ખૂબ આભાર આથી આજની વાત આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને અને સુષ્માને રજા આપશો નવ